मॉर्निंग फ्रेंड्स, जय श्री कृष्ण। हूँ सुधीर सर, मारी यूट्यूब चैनल ईसी अकाउंटेंसी विथ सुधीर सर में आप सबनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, धोरण 11 12 कॉमर्स एकाउंट एमा दरेक चेप्टर की थियरी ए टू जेड खूब सारी रीते शीखवा तथा तमाम महत्वना दाखला सारी रीते समझवा माटे आज मारी चेनल ने सब्सक्राइब करो। बाळको, आपणे हवे पेटा नोंधमां खर्चना खानावाळी पेटा नोंधनी वात करीशुं, जेमां आवशे सौ प्रथम खरीद नोंध। चार, तमे पाठ्य पुस्तकमां पाना नंबर 132 जो उदाहरण नंबर 3 अमदावादना भावे स्टोर्स कापड़ना वेपारी छे, तेमना चोपड़े खर्चनी नोंध सहित खरीद नोंध तैयार करो। तेओ वसे वस्तु अने सेवा कर, रेलवे नू मजूरी जेवा खर्चाओ नोंधवा अलग खाना राखे छे। कुल 12% वसे दरना आधारे खरीद नोंध तैयार करो। नीचेना व्यवहारोनी रकममां वसेकनो समावेश थयेल नथी, लागू पड़ता वसेकनी रकम उमेरी खरीद नोंध तैयार करो। तो अहीं वसेकनो दर बाळको 12% छे। पहेली वात, खर्चना खानावाळी खरीद नोंध बनावे, खरीदीमां माल आवे त्यां आवक पूरती आवशे, तो खरीद परतमां पण खरीदीमांथी ज माल जाय त्यां पण आवक पूरती, वेचाण अने वेचाण परतमां आवे जावक पूरती आ याद राखजो। बीजी वात, गुजरात राज्यनी अंदरनो व्यवहार अंतर राज्य पूरती, तो एमां 12%ना बे भाग पड़शे, 6% आवक पूरती केन्द्रीय वसे, 6% आवक पूरती राज्य वसे। गुजरातनी बहारना वेपारी साथे लेवड देवड थाय तो आंतर राज्य पूरती, क्या सीधे सीधा 12% आवक पूरती संकलित वसे, जेने IGST तरीके ओळखवामां आवे छे। तो ऊपर बाळको रेडी, श्री भावेश टोर्सनी माल अने खर्चना खानावाळी खरीदवा, तो खाली खरीद नोंध लखो तो पण चाले। बीजी वात, खरीद नोंधनुं बीजुं नाम छे जमाणुं। હવે અહીંયા ખાના સમજો, તારીખ, વેપારીનું નામ, આવક પરતિયા નંબર, ખાપા નંબર, આ ચાર ખાના સેમ જ રહેવાના છે। રકમમાં પેલા માલની ચોખ્ખી રકમ, ચોખ્ખી રકમ એટલે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ। પછી અહીંયા સૂચનામાં છે રેલવેનું મજૂરી અને વસેકના ખાના છે, તો પેલા રેલવેનું મજૂરી, પછી વસેકમાં ગુજરાતની અંદર તો આંતરરાજ્ય પૂરતી જેના બે ભાગ, આવક પૂરતી કેન્દ્રીય વસે, આવક પૂરતી રાજ્ય વસે, ગુજરાતની બહાર તો એક જ વસે, આવક પૂરતી સંકલિત વસે, આંતરરાજ્ય પૂરતી, આ બધાનો ટોટલ કુલ રકમ રૂપિયા। નિયમ તો એક છે બાળકો, ખરીદ નોંધ સાદી હોય કે ખાનાવાળી, માલની ઉધાર ખરીદી લખાશે। 2018 જાન્યુઆરી 1 રાજકોટના વિપુલ સ્ટોર્સ પાસેથી 10,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, મજૂરીના 500, રેલવે રૂટના 400, તેમના ભરતિયા નંબર 239માં દર્શાવેલ છે। ચાલો બાળકો, આ છે માલની ઉધાર ખરીદી, લખાશે પેલા વર્ષ 2018 જાન્યુઆરી 1। ચાલો, વેપારીનું નામ છે વિપુલ સ્ટોર્સ ખાતે। હવે અહીંયા જુઓ, ભરતિયા નંબર છે 239, 10,000 નો માલ 10% વેપારી વટાવે, 10,000માંથી 10% વેપારી વટાવે એટલે 1,000 માઇનસ કરતા માલની ચોખ્ખી રકમ 9,000। પછીનું ખાનું રેલવે નું છે, તો રેલવે નું છે બાળકો 400, ત્યાર પછી મજૂરી છે એમાં 500। હવે બાળકો, આપણે શું કરીશું કે અહીંયા રાજકોટનો વેપારી છે, ચાલો રાજકોટનો વેપારી છે એટલે ગુજરાતની અંદરનો વ્યવહાર, એટલે આવશે આંતરરાજ્ય પૂરતી, આંતરરાજ્ય પૂરતીમાં ડેશ। હવે વસે ગણાશે કઈ રીતે, 6-6%, પણ સમજો ખાસ, માલની ચોખ્ખી રકમ 9,000,
रेलवे ना 400 अने मजूरी ना 500 એટલે કુલ રકમ આવશે 9900 હવે આ 9900 ના બે ભાગ થશે 6% 6% કેન્દ્રીય હશે અને રાજ્ય હશે 9900 ના 6% 594 ચાલો તો લખીએ આવક પૂર્તિ કેન્દ્રીય હશે 594 અને રાજ્ય હશે 594 હવે આ બધાનું આપણે ટોટલ કરીશું થશે તો ખાસ બાળકો વસે 6% આવે કે 12% એ કઈ રીતે ગણાશે માલની ચોખ્ખી રકમ એમાં ખર્ચા એડ કરવાના અને એ જે કુલ રકમ છે એના ઉપર ગણાશે વસે ભાવનગરના ગોપી પાસેથી 15,000 નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો મજૂરી પેટે 300 રેલવે દૂરના 400 સાથે કુલ રકમ રોકડેથી તરત જ ચૂકવી આપી એટલે વ્યવહાર છે રોકડ નહીં લખાય ચાલો નોંધ નંબર એ આ કઈ તારીખ છે 7 તારીખ 7 નો વ્યવહાર બાળકો કેવો છે રોકડ એટલે એની નોંધ ક્યાં થશે રોકડ વેળમાં 20,000 નો માલ મુંબઈ મહારાષ્ટ્રના ધવલ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો મજૂરીના 250 રેલવે દૂરના 350 લેખે બિલ નંબર 971 મળ્યું ધવલને અડધા નાણા તરત જ ચૂકવી આપ્યા ચાલો અડધા નાણા એટલે આપણે સંપૂર્ણ વ્યવહાર ઉધાર ગણી નોંધ કરીશું તારીખ 23 ધવલ ધવલ મહારાષ્ટ્રનો વેપારી છે એટલે આંતરરાજ્ય પૂરતી સીધે સીધા 12% લાગુ પડશે બિલ નંબર 971 હવે 20,000 માલની કુલ રકમ 10% વેપારી વટાવો 2,000 માઇનસ કરતા ચોખ્ખી રકમ 18,000 ચાલો રેલવે રૂરના છે 350 અને મજૂરીના કેટલા છે 250 ચાલો અંતરરાજ્ય પૂરતી બંનેમાં ડેશ હવે 18,000 માં બંને પ્લસ કરવાના એટલે કુલ રકમ કેટલી થશે 18,600 એના આપણે કેટલા ટકા કરવાના છે 12% ચાલો 18,600 ના 12% તમે પણ કેલ્સી રાખજો 2,232 આવક પૂર્તિ સંકલિત વસે 2,232 ટોટલ 20,832 ચાલો 12,000 નું યંત્ર 1 માસની સાફ પર જામનગરના મુકુંદ પાસેથી ખરીદી યંત્ર લાવવાની મજૂરી 1,000 થઈ જે રોકડથી રોકડમાં ચૂકવવામાં આવી હવે જુઓ ખાસ વાત યંત્ર એટલે મિલકતની ખરીદી હવે મિલકત યંત્ર ઉધાર ખરીદવામાં આવે છે પણ એની મજૂરી રોકડેથી ચૂકવાય છે અહીંયા નહીં લખાય તો કઈ રીતે અને ક્યાં લખાશે ચાલો તારીખ 25 આ છે યંત્રની ઉધાર ખરીદી ચાલો યંત્રની ઉધાર ખરીદી એ ક્યાં લખાય બાળકો તો ખાસ આમનોંધમાં પણ નીચે યંત્રની જે મજૂરી છે એ રોકડેથી ચૂકવાય છે તો એ મજૂરીની નોંધ ક્યાં કરવાની રોકડમાં ખાસ યાદ રાખજો યંત્ર 12,000 નું ઉધાર ખરીદેલું છે એની નોંધ ખાસ આમનોંધમાં થશે અને એની મજૂરી 1,000 રોકડેથી ચૂકવાય તે રોકડમાં પોરબંદરના પૂનમ પાસેથી 8,000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે ખરીદ્યો ભરતિયા નંબર 193 મળ્યું એમાં રેલવે રૂટના 200 દર્શાવેલ છે ચાલો પોરબંદર એટલે ગુજરાતની અંદર બીજું પૂનમ પાસેથી માલ ખરીદ્યો નાણાંની લેવડ દેવડ થતી નથી 29 તારીખ નોંધ થશે
पूनम खाते चालू बिल नंबर 193 8000 માંથી 10% વેપારી વટાઓ ખાલી વેપારી વટાઓ માઈનસ કરવાનો 800 એટલે ચોખ્ખી રકમ આવશે બાળકો 7200 રેલવે નોના છે 200 મજૂરી નથી ગુજરાતની અંદર એટલે આંતરરાજ્ય પૂરતી નહીં આવે હવે કુલ રકમ કેટલી થશે 7200 વત્તા 200 એટલે 7400 ગુજરાતની અંદર એટલે 6% લાગુ પડશે ચાલો 6% એટલે 444 આવક પૂર્તિ કેન્દ્રીય હશે અને આવક પૂર્તિ રાજ્ય હશે એટલે ટોટલ થશે 8288 8288 એટલે બાળકો અહીંયા કાળજી એ રાખવાની છે કે ખર્ચના ખાના હોય ત્યારે ગુજરાતની અંદરનો ઉધાર વ્યવહાર તો આંતરરાજ્ય પૂરતી 6% વેચાઈ જશે ગુજરાતની બહાર હોય તો સીધે સીધા 12% આંતરરાજ્ય પૂરતી ચાલો હવે બધી વિગત લખાઈ ગઈ હવે છેલ્લો મુદ્દો કુલ ઉધાર ખરીદ ચાલો 34200 પછી આનો ટોટલ 950 750 1038 2232 40208 આ છે જાન્યુઆરી માસ દરમિયાનની ખર્ચ સહિતની કુલ ઉધાર ખરીદી તો બાળકો ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ એનું સરસ મજાનું ઉદાહરણ અહીંયા પૂર્ણ થાય છે હવે પછી આપણે સ્વાધ્યાયના આવા દાખલાની વાત કરીશું આવજો